નવસારી નગરપાલિકાનું સન બે હજાર વીસ એકવીસ નું રૂપિયા છવ્વીસ કરોડના પુરાંતવાળા બજેટને બહુમતી થી મંજૂરી આપવામાં આવી હતી નવસારી નગરપાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ પ્રેમચંદ લાલવાણીએ વિકાસના કામો સાથેના રૂપિયા ત્રણસો તેતાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જોકે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ બજેટને હથેળીમાં ચાંદ બતાવનારો ઓળખાવીને તેનો વિરોધ કરતા શાસક પક્ષ દ્વારા ચર્ચા વગર જ બહુમતીથી આ બજેટને મંજૂરી આપવામાં આવી હતી આજનો નવસારી નગરપાલિકાનો બે હજાર વીસ એકવીસનો બજેટ આજે રજૂ કરવાનો મને જે પાર્ટીએ તક આપી એ પાર્ટીનો હું ભારતીય જનતા પાર્ટીનો આજે આભાર માનું છું કે આ બજેટ જ્યારે અમે બે હજાર પંદરમાં ચૂંટાયેલા ને બે હજાર વીસ સુધી પાંચ વર્ષમાં આ બોર્ડમાં પાંચે પાંચ વખત મને બજેટ રજૂ કરવાનો ચાન્સ મળ્યો આ પાંચ વર્ષ અને આ બોર્ડની આ લાસ્ટ બજેટ હતો હવે પછી અમે પબ્લિકની વચ્ચે જવાના છે આ બધા કામો લઈને જ્યારે આ કામો લઈને જવાના છે ત્યારે આ શહેરનો વિકાસ પાણી ડ્રેનેજ શિક્ષણ સમિતિ બ્લોક રોડ બગ ગાર્ડન કોમ્યુનિટી હોલ એ બધાને ધ્યાનમાં રાખીને અમે આ બજેટ બનાવલું છે અને બે એમાં બહુ મહત્ત્વની વાત છે કે પચાસ કરોડ રૂપિયા જે સરકાર તરફથી ઓવરબ્રિજ સિટીમાં ગુજરાત સરકારે પૈસા ફાડી દીધા છે એ ઓવરબ્રિજ માટે અમે લોકો આર્કિટેક્ટ પણ નક્કી કરી દીધું છે એ બે ત્રણ જગ્યા જોઈ રહી છે કે ભાઈ કઈ જગ્યા નવસારીમાં ઓવરબ્રિજ બને અને એ સિવાય રેલવેના પહેલી તરફ જલાલપુર જતાં જે રેલવેનો ઓવરબ્રિજ છે તેના માટે અમને વલસાડથી પેપર્સ નીકળીને અત્યારે બોમ્બે ગયા છે અમારે અત્યારે ત્યાંથી અધિકારીઓ જે આવેલા બોમ્બેથી એમને રેલવે સ્ટેશન પર કાલુભાઈ અમે અને અમારા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પિયુષભાઈ દેસાઈને બધાએ રજૂઆત પણ કરી છે ને એ કામ અમારું વહેલી તકે એ પણ હવે ચાલુ થઈ જશે એટલે સતત આ કામો પર ધ્યાન આપ્યું છે શહેરને જે સપનું હતું એને સપનોને આગળ વધારવા માટે આજે ત્રણ ત્રણ આટલી મોટી નાની સિટીમાં ત્રણ ત્રણ ફાયર સ્ટેશન પણ બન્યા છે આજે જીમ જો રેલવે સ્ટેશનની પહેલી બાજુનો વિકાસ જો તો આપણે ભારતીય જનતા પાર્ટીએ અને નવસારી નગરપાલિકાએ તમામ આયોજનો કરીને આગળ કામો વધાર્યા છે અને મને એક વાતનો આનંદ પણ છે કે આજે શહેરના તમામ સુધરાઈ સભ્યોએ બિલકુલ શાંતિથી બજેટ પર ચર્ચા કરી અને સર્વાનુમતે મંજૂર કર્યો છે કોઈ વિરોધ કોઈએ લખાયો નથી એટલે મને આનંદ છે અને મારા સાથી મિત્રો સિનિયર કાલુભાઈ છે અલકાબેન છે વડીલો છે પ્રમુખ શ્રી કાંતિભાઈ અશ્વિનભાઈ બધાએ જે સાથ સહકાર બધા જ સુધરાઈ સભ્યોએ જે સાથ સહકાર આપ્યું છે એ બદલ હું એમનો પણ ખૂબ આભાર માનું છું આપનો પણ ખૂબ આભાર માનું છું કે નહીં તો ઘણી વખત પેલો ઉચકાળાત્મા ઘણી વખત પેલું ગમે તે ગમે તે સીન લેતા હોય પણ આ વખતે આપે પણ અમને સહકાર આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર વંદે ભાષવા